કેવું સર અણસોડ બાપા, તમારા જમાના કરતા તો અમારા જમાનામાં કેટલું સારું લાગે સર. તમારી તારી વાત તો સાચી, ગામનો આપણો બહુ વિકાસ થઈ ગયો. હા, આ મહાકાળીમાનું મંદિર નવું બન્યું અને આ ગામમાં ઘણો બધો વિકાસ થયો અને આપણા ગામના રસ્તાએ સુધરી ગયા. સુધરો, ગામના રોડે સુધર્યા, તમે ચાલો સુધરશો. સુધરો સુધરો, અમે સુધરો. ના રણછોડ કાકા, તમને ખબર છે આખું ગામ અહીંયા ચડ્યું છે. અને માટે આ પેલું નહીં આવ્યું? હું આધાર કાર્ડ માં પાન કાર્ડ લિંક કરાવવાનું છે. લે ધમલા, એથી ગોડેરી આવી. આ જો, ભણવા ભણવાનું રાખો ના, તારો બાપો મજૂર કરી કરીને તૂટી જો, ભણવાનું રાખ. તમે છી આપ ભાઈ નું ના પડી જા, ગામના ઓટલા તોડો છો. નાના આ જુઓ, જેના મોટા નું કોઈ મન મર્યાદા છે? એ ભરેલું છે, હજી હું કઈ જીવ. જેટલા ભણેલા ઊંધું મારે ને, એટલું આપણે અભણ ઊંધું ના મારીએ. જીવ અભર્યો મે, એ તો બરાબર છે, પણ આજ નવામાં હું છે એ પેલા કયો. અલે ધમલા, બાપુ આવતા દેખો છે. અલે આ ઓ બાપુ જ છે. ઓ અલે આ બાપુ તો શું જ, પણ કોઈ ટેન્શન માં હોય એવું લાગે છે. હો લે બૂમપા બૂમપા રહી હો, બાપુ નહીં બોલાય, આપણે એમની હેલ્પલાઇન લઈ લઈએ. ઓ બાપુ, ઓ બાપુ આવો આવો. અરે અરે આયા આયા આયા. હા બાપુ, કેમ કોઈ ઠપકો દીધ્યા વગર ગયા? તમાર મોઢાની ગાળો ખાઈએ નહીં તો સુધી હા હરું અમોન ખાવાનું એ ભાવતું નહીં, અને ઘેર જવું એ ગમતું નહીં, અને ખાવું એ ગમતું નહીં. પણ આ તો તમારું મોઢું થોડું ઉતરી જેલું ભાર્યું એટલે દુઃખ થયું. અરે આજે દીકરાઓ, એ તો આખા ગામની ચિંતાઓ કરીને ફરી છે ને એના માટે. એટલે તો લોકો એ યુવાનું નામ પૃથ્વીરાજ બાપુ રાખ્યું છે. શું કરું દીકરાઓ, કઈ ખોટું થાય એ મને ગમતું પણ નથી, અનસહન પણ થતું નથી, અને હવે મારું કઈ ચાલતું પણ નથી. પણ તમારા જેવા જુવાનિયાઓ આવી રીતે બેકાર જોઈ મને દુઃખ થાય છે. એ તો બરાબર છે બાપુ, પણ પેલું રોજ તમે અમને દધરાવતા હતા એનું ખોટું એ નહીં લાગતું. પણ આ તો આજે કોઈ તમે ઠપકો ઠયાવ કર્યા વગર જ્યાં એટલે અમને થોડું ખોટું લાગે. આજે મારી સાથે બની એવું. દારૂ પીને ગાડી ચલાવી એ ગુનો છે, ખબર છે તને? આવી બેભાન હાલતમાં ગાડી ચલાવી કોઈને મારી નાખત? પોલીસ બોલાવીશ તે હું. ઓળખે છે કોણ છું હું? આપણા ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે, ખબર છે તને? ધારાસભ્યનો ભાઈ છું ભાઈ. કોણ સમજાવે આ લોકોને? હું આઝાદ દેશનો નાગરિક, કોઈને સાચું કહેવું
એ પણ આ દુઃખ જેવું છે. આ વાત હતી. બહુ ખોટું છે, પણ આ તો તમારા બાપુઓની સરકાર છે, આ તો અંગ્રેજોની સરકાર છે. વાત તો સાચી છે. અને યુવાને પાછી પોલીસ બના. પેલા અંગ્રેજો થી બી ઉપડતું તું, આમાં પોલીસ થી બી ઉપડે છે. બોલો, એ તો ચો કાયદાનું પાલન થાય છે? એ તો મોટા મોટું દુઃખ છે રગા. બધી વાતો કરો, પણ અમારી બાપુઓની સરકાર હોત તો. એ તો બરાબર છે, પણ બાપુ તમારી સરકાર હોત અને આ દારૂબંધી નો કાયદો બનાવવાનો હોય, એનું પાલન કરવાનું, તો તમે જેવો કાયદો કાઢો તો એનું પાલન થાય. આ તો દીકરાઓ, અંગ્રેજોની નીતિ એવી હતી, બેને લડાઈ મારો અને રાજ કરો. સરકારનો ધ્યેય કેવો હોય? કે બધા હળીમળીને રહે અને બધાને રોજગાર મળે. અતા તો ભણવાનું એ પૂરું ના થયું હોય, ઓમથી ઓળખોણ લાવશે, ઓમથી ઓળખોણ લાવશે, પૈસા ખવડાવી દઈને અને સરકારી સીટ ઉપર બેર દો, અને પેલા ભણેલા ગમે તેમ ગોથો ખોય. એવું ના હોય દીકરાઓ, આ તો એક વાત સમજવાની ફેર છે દીકરાઓ. ના ના બાપુ, આ સરકારી નોકરી કરવા વાળા અને સરકારી ખુરશી ઉપર બેહવા વાળા ભાઈ મોની ના ધંધા કરતા હોય છે. અમાર મહીસાગર નદી નો પાણી પીવડાવો અને હમ ખવડાવો, 90% ચોર ને કરશી અને આ ધંધા કરતા હોય છે આ બધા. સરકારે દારૂ બંધ કરાવો હોય તો એવો કાયદો બનાવી દે કે જે પોલીસ સ્ટેશન ના વિસ્તારમાં કોઈ પણ દારૂ પીધેલી હાલતમાં ફરતો હોય અને નુકસાન કરતો હોય અને કોઈની સાથે ખરાબ વર્તન કરતો હોય, એનો વિડીયો ઉતારી સરકારશ્રીને મોકલી આપીએ તો 10,000 રૂપિયા મળશે અને એની માહિતી ગુપ્ત રહેશે. એટલે શું થશે? તારા જેવા ઓછું ભણેલા ધંધે લાગી જશે અને જે પોલીસ સ્ટેશનના અધિકારી હશે એને 50,000 નો દંડ અને સસ્પેન્ડ થશે. વાહ બાપુ વાહ. એટલે જે ભણેલા લાઈનમાં લાગ્યા છે એમને નોકરી મળી જશે અને જે પીધેલા હશે એમને 10,000 નો દંડ અને નહીં ભરે તો 3 વર્ષની જેલ. વાહ બાપુ વાહ. જો બાપુ સરકાર આવું કરે તો પોલીસ જ ગુજરાતમાં દારૂ આવવા ના દે. પણ બહારથી દારૂ અંદર લાવે ને પોલીસ બંધ કરાવે, પણ ગેરગારે છે એનું શું? લ્યા તને ખબર નહીં, આપણી પોલીસ ધારા ના તો ઈવોનો દારૂ નો ડબલો તો હું ઈવોના ઘરનો માટલો પીપળો બધું ઉઠાઈને લઈને હોય આવું અને ધોરા દારા તારા દેખાડે. બોલો, જો સરકાર આવી બની જાય તો ઉપર વાળાનું તો કોઈ ના આવે. ભાઈ આપણા પોલીસ વાળા તો ઈમાનદારી થી નોકરી કરી વાત છે, પણ તકલીફ આ ઉપર વાળાની છે. જો હારો ઈમાનદાર પોલીસ વાળો હોય તો એની દૂર બદલી થઈ જાય, કા તો એને ચાલુ નોકરીએ ઘેર બિહાર દો. ખરેખર કાયદો તો બાપુની સરકાર જેવો જ હોવો જો. શું કેવું ભાઈઓ? વાત સાચી. બોલો બાપુ સરકારની જય.